શૂન્યની કિંમત એકડા વગરની નથી, અને એ પણ એકડો આગળ જોઈએ, પાછળ ના ચાલે. દસ મીંડા કર્યા અને પછી પાછળ એકડો કરે તેની કિંમત થાય કેટલી થાય? એક. પંદર મીંડા કરીને પાછળ એકડો કરે તો પચીસ મીંડા કરીને પાછળ એકડો કરે તો માળ મૂકતો. પચીસ મીંડા કર્યા પાછળ એકડો કર્યો એક. ત્રીસ મીંડા કરીને એકડો કરે તો ચલો. ચાલીસ મીંડા કર્યા એકડો કરે તો તમે બધા એક જ શબ્દ બોલો છો મૂકતો. એકડાની કિંમત છે, મીંડાની કિંમત છે. એકડા વગરના મીંડા નથી, એકડા વાળા મીંડા છે. ત્રીસ મીંડા છે, એકડા વાળા છે. એકડાનું સ્થાન ખોટું છે. એનું સ્થાન જો આગળ આવી જાય તો એ એકડાની અને મીંડાની કેટલી મોટી વેલ્યુ થઈ જાય, કેટલી મોટી કિંમત થઈ જાય. તો થોડુંક સમજજો, આપણે ઘણું કરીએ છીએ, એકડો રાખીને કરીએ છીએ. જગતના જીવને તો એકડાની ખબર જ નથી. આપણે બધા સત્સંગી છીએ, ભગવાનના ભક્તો છીએ, એકડો કરીએ છીએ, અને છતાંય તે ખાલીપો વર્તે છે. કારણ કે આપણો એકડો ક્યાં થાય છે? પાછળ થાય છે. એકડો છે આપણી પાસે, એકડો એટલે મહારાજ. મહારાજ છે, ભગવાન છે, પણ એને રાખીએ છીએ પાછળ. મીંડાની જગ્યાએ આપણી બુદ્ધિ, આપણી આવડત, આપણા સાધન, આપણો પુરુષ પ્રયત્ન, આપણી આવડત, આપણી હોશિયારી, આપણી અક્કલ, આપણો પૈસો, આપણી સંપત્તિ, બોલીએ છીએ કે ભગવાનનું છે. જગતનો જીવ તો ભગવાનનું માનતો જ નથી, પોતાનું માને છે. પરંતુ થોડોક ફેરફાર કરવાનો છે મુક્તો. ભક્ત બન્યા છીએ, એકડા વાળા છીએ. એકડાને હજુ આપણે આગળ નથી કરી શક્યા, પાછળ છે. આપણને ક્યાંક બુદ્ધિનું બળ આવી જાય છે, ક્યાંક આપણે મહેનત કરીએ તો મળે, પુરુષ પ્રયત્નનો બળ આવી જાય છે, આપણને આપણા ભણતરનું બળ આવી જાય છે, આપણને કોઈક નું પ્રાધાન્ય થઈ જાય છે. મહારાજનું પ્રાધાન્ય, મહારાજ આપણી પાસે હોવા છતાં એનું પ્રાધાન્ય ગૌણ છે, પાછળ કરી દઈએ છીએ, સેકન્ડ નંબર આપી દઈએ છીએ, ગૌણ થઈ જાય છે. પહેલા કામ, પહેલા ધંધો, પહેલી નોકરી, પહેલા સાહેબ, પહેલા આપણું બધું, પહેલા મનનું ગમતો, પહેલો મિત્ર, પહેલા સગા, પહેલા સંબંધી,
પછી ભગવાન. જાણીએ છીએ કે ખોટું છે, ખબર છે કે એકડાનું સ્થાન હંમેશા આગળ હોય, પાછળ હોવાથી એની કોઈ વેલ્યુ નહીં રહે, ફક્ત એક જ. દસ મીંડા પછીનો એકડો એક જ સરખી કિંમત બતાવશે, વીસ મીંડા પછીની કિંમત પણ એકડો એક સરખી જ કિંમત બતાવશે, ત્રીસ મીંડા પછીનો કરેલો એકડો પણ એક સરખી જ કિંમત બતાવશે. કેટલો બધો ફેર છે, એકડા વગરના મીંડા નથી, એકડા વાળા મીંડા છે, અને છતાં પણ આસમાન જમીનનો ફેર છે.